ચીનના વુહાન શહેરમાંથી પૂરી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસ બાદ વિજ્ઞાનીઓએ ચીનની કુખ્યાત બેટ માર્કેટમાંથી વધુ અઢાર ખતરનાક વાયરસની ખોજ કરી છે જે પાલતુ પશુ અને માનવોમાં ફેલાઈ શકે છે માનવામાં આવે છે કે કોરોના વાયરસ વુહાનના સી ફૂડ માર્કેટમાંથી મનુષ્ય સુધી પહોંચ્યો હતો જેનાથી પચીસ આડત્રીસ કરોડ લોકો સંક્રમિત થયા હતા અને જ્યારે એકાવન લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા વિજ્ઞાનીઓએ સત્તરસો જંગલી જાનવરોનું વિશ્લેષણ કર્યું હતું આ જાનવરો સોળ પ્રજાતિઓના હતા જેના નમૂના દેશભરમાંથી લાવવામાં આવ્યા હતા ચીન અમેરિકા બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ આવા જાનવરોની વિગત મેળવી હોવાનો દાવો કર્યો હતો જેનો ચીનમાં સામાન્ય રીતે શિકાર કરવામાં આવે છે અથવા તો ભોજન તરીકે ખવાય છે આમાંના કેટલાકને તો ચીનની સરકારે કોરોના મહામારીની શરૂઆત બાદ વેપાર માટે પ્રતિબંધિત કરી દીધા હતા નાનજિંગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓફ ચાઇનાના વેટનિટી મેડિસિન કોલેજ સાથે જોડાયેલા સંશોધનના લેખક સુઓ પતો લાગ્યો છે જ્યારે અઢાર વાયરસ એવા છે કે પાલતુ જાનવરો અને મનુષ્યને પોતાની ઝપટમાં લઈ શકે છે અલબત્ત ટીમને આ દરમિયાન અથવા સાર્સ સીઓવી ટુ જેવા વાયરસ નથી મળ્યા